ધોરાજીના દર્શનભાઈ છત્રારાએ બેટી બચાવો અને બેટી વધાવોના સૂત્રને ખરા અર્થમાં સાર્થક કર્યું છે અને સમાજને એક શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું છે, ત્યારે જોઈએ આ અહેવાલ. રાજકોટ જિલ્લાના ધોરાજીમાં આજરોજ હાલના સમયમાં સ્ત્રી ભ્રૂણ હત્યા તેમજ દીકરાની સરખામણીમાં દીકરીઓની સંખ્યા દિન પ્રતિદિન ચિંતાજનક ઘટાડો થઈ રહ્યો છે, ત્યારે સમાજને દીકરીના આગમન તેમજ બેટી બચાવો અને બેટી વધાવોના સૂત્રને સાર્થક કરતો સમાજને એક શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડે છે ધોરાજીના દર્શનભાઈ છત્રાળા અને તેમના પત્ની આરતીબેનના ઘરે સાક્ષાત લક્ષ્મીનો અવતાર પુત્રી રત્ન જન્મ હતો, ત્યારે પોતાના દાંપત્ય જીવનમાં ખીલેલું પ્રથમ પુષ્પ પુત્રી રૂપે પોતાને ત્યાં આવકારીને તે માટે ભગવાનનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો. ધોરાજીના ગરીબ લોકોના બાળકો દીપાવલીના પર્વમાં મીઠાઈ તથા કપડાં કે ફટાકડા લઈ ન શકતા હોય અને પોતાને ત્યાં લક્ષ્મીનો જન્મ થતા ખુશીમાં આવા જરૂરિયાતમંદ બાળકોને દીપાવલીના પર્વમાં મીઠાઈ તથા કપડાં અને ફટાકડાનું ગરીબ બાળકોને વિતરણ કરવામાં આવ્યું હતું અને સાથે જ ધન્યતા અનુભવી. મારું નામ દર્શનભાઈ છત્રાળા, ધોરાજી રહેવાસી. લોકો જ્યારે તેમના ઘરે દીકરાની અપેક્ષાઓ ધરાવતા હોય છે, પરંતુ અમે લોકોએ દીકરીની અપેક્ષા રાખેલી હતી અને જે અંતર્ગત અમને ભગવાને અમારા ઘરે દીકરીનો અવતાર અવતરેલ છે, તો એ ખુશીથી અમે લોકોએ ધોરાજી ગામના જે ગરીબ પરિવાર લોકો જે લોકો પોતાની દિવાળી દરમિયાન કોઈ કપડાં ખરીદી ના શકતા હોય, કોઈ ફટાકડા ખરીદી ના શકતા હોય, કોઈ પોતાના ઘરે મીઠાઈ ન લઈ જઈ શકતા હોય, એવા ગરીબ બાળકોને અમે લોકોએ અમારી દીકરીની આ પહેલી દિવાળી છે એ ખુશીથી અમે લોકોએ આજે તમામ બાળકોને કપડાં ફટાકડા તેમજ મીઠાઈનું વિતરણ કરેલ છે. એવી આશા રાખું છું કે આવતા ભવિષ્યની અંદર દરેક લોકો પોતાના ઘરે દીકરીનો જન્મ થાય તો આવી એક ખુશીનું જે વાતાવરણ ઊભું કરી અને જે નાના ગરીબ પરિવારો છે એને સહાયરૂપ બની અને એ પણ એક તહેવારને એક લાવો માણી શકે એવા હેતુથી એક પોતાનું આયોજન કરે એવી આશા અને અપેક્ષા રાખું છું. KTV ન્યૂઝ ગુજરાતી સાથે મુનાફ બકાલી, ધોરાજી.